હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડેમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ ક્વેશ્ચન્સ ફોર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ થર્ટીન વિશે ચર્ચા કરીશું અત્યાર સુધી આપણે કુલ બાર ભાગની અંદર આ સિરીઝને જોઈ છે આપણો એવો ટાર્ગેટ છે કે તલાટી કમમંત્રીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા મહત્ત્વના જીકેના પ્રશ્નોની ચર્ચા કરીએ તો આ આની પહેલાંના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો ખાસ કરીને સિરીઝને પાર્ટ વનથી જોવાની ટ્રાય કરજો જેથી તમે આ સિરીઝને કન્ટિન્યુઅસલી જોઈ શકો અને એક લિંક તમને પકડાઈ જાય તો ખાસ આજે આપણે પાર્ટ થર્ટીન વિશે ચર્ચા કરીશું પરંતુ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક અગત્યની માહિતી કે જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવવું હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને આ બધા ગ્રુપની અંદર જોડાઈ શકો છો અધરવાઇઝ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે એ લિંક દ્વારા પણ તમે વોટ્સઅપ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે તમે જોડાઈ શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો વિડીયો તો આજનો પ્રથમ પ્રશ્ન છે કે માણસાઈના દેવા કૃતિ કોના દ્વારા લખવામાં આવી છે તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ ભવાઈમાં બોલાતી બોલી કઈ છે તો જવાબ આવશે પટણી બોલી ખાસ કરીને ગુજરાતમાં ઘણી બધી બોલી બોલાય છે જેમ કે સોઠી બોલી પટણી બોલી ચરોતરી બોલી તો આ બોલીની અંદર ખાસ ભવાઈ છે તે પટણી બોલીની અંદર બોલ મીન્સ ભજવવામાં આવે છે ત્યારબાદ છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી કોણ કઈ છે તો જવાબ આવશે મચ્છુ ખાસ કરીને મચ્છુ છે તે કોઈ દરિયાની અંદર નથી મળતી પરંતુ કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે એટલા માટે તેને કુંવારિકા નદી કહેવામાં આવે છે ત્યારબાદ ફાલકુ બ્રાહ્મણી આ પણ એવી કુંવારિકા નદી છે કે જે સૌરાષ્ટ્રની છે અને કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે પરંતુ સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી વિશે વાત કરવામાં આવે તો જવાબ આવશે મચ્છુ ત્યારબાદ છે કે કંડલા બંદરના વિકાસમાં સૌથી મોટો ફાળો કોનો હતો તો જવાબ આવશે મહારાજા ખેંગારજી ખાસ કરીને કચ્છના રાજા હતા મહારાજા ખેંગારજી અને એમણે કંડલા બંદરને બંદર તરીકે વિકસાવવાનું કામ શરૂઆત કરી હતી અને આજે આપણે સૌ જાણીએ છીએ કે કંડલા છે તે મહાબંદર છે ભારતનું ભારતની અંદર કુલ તેર જેટલા મહાબંદર આવેલા છે અને એમાં આપણું ગુજરાતનું કંડલા બંદર છે કે જે ખાસ કરીને ઈરાન છે એવા બધા જે કન્ટ્રી છે એ બધા કન્ટ્રી માટે એક અગત્યના પ્રવેશ દ્વાર જેવું કામ કરી રહ્યું છે ત્યારબાદ છે કે ડાંગ અને વલસાડમાં પ્રખ્યાત ચિત્રકલા કઈ છે તો જવાબ આવશે વારલી વારલી ચિત્રકલા ખાસ કરીને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર ફેમસ છે પરંતુ મહારાષ્ટ્રને સ્પર્શ કરતા જિલ્લાઓ જેમ કે ડાંગ અને વલસાડ તો આ જિલ્લાની અંદર પણ વારલી ચિત્રકલા છે તે ફેમસ છે ત્યારબાદ છે કે જૂનાગઢનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો તો જવાબ આવશે રામ આંડલિક તો ખાસ કરીને જૂનાગઢમાં પણ રાજપૂત શાસન હતું પરંતુ રામ આંડલિકની હાર થઈ જવા જતા ગુજરાત જૂનાગઢમાંથી રાજપૂત શાસન વહી અને મુસ્લિમ શાસન છે તેની શરૂઆત થઈ હતી ત્યારબાદ છે કે ધોળાવીરાનું સ્થાનિક નામ શું છે તો જવાબ આવશે કોટડા તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કારણ કે ધોળાવીરા છે તે હાલ બે હજાર એકવીસમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એનું નામ આવ્યું ખાસ કરીને ધોળાવીરાની જો નગર આયોજનની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સિંધુખીણ સંસ્કૃતિના મોટા ભાગના શહેરો છે તે બે ભાગની અંદર વિભાજીત હતા જેમ કે સીટાડેલ અને નીચલું નગર પરંતુ ધોળાવીરા છે તે ત્રણ ભાગની અંદર વિભાજીત છે સીટાડેલ મધ્યનગર અને નીચલું નગર તો એક એની વિશેષતા છે ત્યારબાદ ધોળાવીરાની અંદર દશ અક્ષરોનું સાઇન બોર્ડ મળી આવેલું છે ધોળાવીરાની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે મળી હતી એવી જ રીતે ધોળાવીરા ખાસ કરીને જે દિવાલો છે ઘરની જે દિવાલો છે તે સફેદ રંગના કલરથી પેઇન્ટ કરવામાં આવી હતી ઉપરાંત ધોળાવીરા જે સિટી છે તે ચારેય કોરથી કિલ્લાઓની જેમ ઊંચી ઊંચી દિવાલો દ્વારા રક્ષિત થયેલું હતું તો એટલા માટે તે ધોળાવીરા છે તે ખૂબ જ પરીક્ષાને લગતું ખૂબ જ મહત્વનું સિટી છે તો આપણે સૌએ ધોળાવેરાને લગતા દરેક પ્રશ્નો છે તે યાદ રાખવા જોઈએ ત્યારબાદનો પ્રશ્ન કે ગઝલનો અંતિમ શેર છે તે ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે મક્તા તો ખાસ ગઝલનો પ્રથમ શેર છે તે મતલા તરીકે ઓળખાય છે પરંતુ અંતિમ શેર છે તે મક્તા તરીકે ઓળખાય છે ત્યારબાદનો પ્રશ્ન કે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો જવાબ આવશે દિગ્વિજયસિંહ જામનગરના રાજા દિગ્વિજયસિંહ કે જે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા તો તમારે કમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે ગુજરાતના પ્રથમ મુખ્ય સોરી સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જો તમને આનો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર આનો જવાબ આપી શકો છો ત્યારબાદ છે કે વોલીબોલની રમતમાં કુલ ખેલાડીની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે છ ત્યારબાદ છે કે આઈના મહેલની સ્થાપના અથવા તો કહી શકાય કે કોણ હતા તો જવાબ આવશે રામસિંહ માલમ અને આઈના મહેલ છે તે ભુજની અંદર આવેલો છે અને આ ભુજ છે તે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે કે સરદાર સ્મારક મ્યુઝિયમ છે તે ક્યાં શહેરની અંદર આવેલું છે તો જવાબ આવશે બારડોલી અને બારડોલી છે તે સુરત જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે કે નવલખા મંદિર છે તે ક્યાં સ્થળે આવેલું છે તો જવાબ આવશે ઘુંબલી અને ઘુંબલી છે તે દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે ખાસ કરીને ઘુંબલીને લગતી માહિતી મેળવીએ તો ઘુંમલી એ સેંધવ વંશની રાજધાની હતી તો એ પણ ફેક્ટ તમારે યાદ રાખવાનો છે ત્યારબાદનો પ્રશ્ન કે રાણકી વાવ પાટણના કુલ માળ કેટલા છે તો જવાબ આવશે સાત તો રાણકી વાવ આપણે સૌ જાણીએ છીએ રાણી ઉદયમતી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી રાણકી વાવ છે તે હાલ સો રૂપિયાની નોટની અંદર આનું ચિત્ર જોવા મળે છે તો આ બધા ફેક્ટ તમારે રાણકી વાવને લગતા યાદ રાખવાના છે અને આપણે એ પણ કમ જવાબ કમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે કે રાણકી વાવ છે તે કયા પ્રકારની છે તો ખાસ નંદા ભદ્રા જયા અને વિજયા આ ચાર પ્રકાર વાવના હોય છે તો રાણકી વાવનો પ્રકાર કયો છે તે તમારે કમેન્ટ સેક્શનની અંદર એનો જવાબ આપવાનો છે ત્યારબાદનો પ્રશ્ન કે અલ્પા સરોવર છે તે ક્યાં આવેલું છે તો જવાબ આવશે સિદ્ધપુર અને સિદ્ધપુર છે તે પાટણ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ જો વાત કરીએ કે ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે તો જવાબ આવશે બોસ ઇન્ડિકસ ખાસ કરીને ગાયનું વૈજ્ઞાનિક નામ ઇન્ડિયાને લગતું છે એટલા માટે યાદ રાખજો બોસ ઇન્ડિકસ ત્યારબાદનો પ્રશ્ન કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે એન્ટોની વોન લ્યુવેન હોક ત્યારબાદનો પ્રશ્ન કે મનુષ્યમાં લાળ ગ્રંથિની કુલ સંખ્યા કેટલી છે તો ખાસ સંખ્યા પૂછે તો જવાબ આવશે છ અથવા તમે એ રીતે પણ લખી શકો કે ત્રણ જોડ એટલે કે ત્રણ જોડ એક જોડની અંદર બે હોય એટલા માટે કુલ લાળ ગ્રંથિ છે તે છ છે પરંતુ જોડીની અંદર જો પૂછવામાં આવે તો જવાબ આવશે ત્રણ કે લાલ ફોસ્ફરસનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો ખાસ કરીને લાલ ફોસ્ફરસ છે એનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે ત્યારબાદનો પ્રશ્ન કે હૃદયના ધબકારાનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે લંબ મજા ખાસ કરીને મગજના ઘણા બધા ભાગો છે પોન્સ મેડ્યુલા પછી ફોર બ્રેન હાઇન બ્રેઇન તો એની અંદર લમ મજા છે કે જેને મેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે અને આના દ્વારા તે હૃદયના ધબકારાનું નિયંત્રણ કરવામાં આવે છે ત્યારબાદ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો છે કે ગુજરાતનું પ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ ક્યુ હતું તો જવાબ આવશે રંગપુર અને આ રંગપુર છે છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું ત્યારબાદ કચ્છના ગરીબ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કચ્છમાં હાજીપીર ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ હતા અને એને તે કચ્છના ખ્વાજા ગરીબ નવાસ કેજીએન તરીકે ઓળખવામાં આવે છે હાજીપીરનો મેળો પણ કચ્છની અંદર ભરાય છે તો ખાસ એ માહિતી પણ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે કે આધુનિક ભાવનગરના શિલ્પી તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે તખ્તસિંહજી ગોહિલ તો તખ્તસિંહજી ગોહિલ કે જેના દ્વારા ભાવનગરની અંદર આધુનિકતાની શરૂઆત થઈ ખાસ કરીને રેલવે સુવિધાની શરૂઆત થઈ મોરબી સોરી ગોંડલ અને ભાવનગર વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી ગોંડલના રાજા હતા ભગવતસિંહજી અને ભાવનગરના રાજા હતા તખ્તસિંહજી આ બંને રાજાઓ દ્વારા તે ગોંડલ અને ભાવનગર વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે સુવિધા શરૂ કરવામાં આવી હતી ઉપરાંત તખ્તસિંહજીની વાત કરીએ તો વિક્ટોરિયા પાર્ક ભાવનગરની સ્થાપના કરી હતી ત્યારબાદ નીલમબાગ પેલેસ છે તે પણ તખ્તસિંહજી દ્વારા તે બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ છે કે સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરનો જન્મ છે તે ક્યાં સ્થળે થયો હતો તો જવાબ આવશે પોરબંદર ત્યારબાદ પોઈણીનો ધોધ છે તે કયા જિલ્લાની અંદર આવેલો છે તો જવાબ આવશે પંચમહાલ ત્યારબાદનો પ્રશ્ન કે સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી કોણ હતા તો જવાબ આવશે રસિકલાલ પરીખ તો આપ સૌએ આજે મેં તમને પ્રશ્ન આપ્યો છે કે ગુજરાત સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જો તમને આનો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર આનો આન્સર આપી શકો છો ત્યારબાદનો પ્રશ્ન કે આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા તો જવાબ આવશે આઈજી પટેલ ત્યારબાદનો પ્રશ્ન કે બીઆરટીએસ નું પૂરું નામ શું છે તો જવાબ આવશે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ બીઆરટીએસ ખાસ કરીને અમદાવાદ સિટીની અંદર ચાલે છે અને આ બસનું પૂરું નામ ખાસ કરીને પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન કે મારુતિ વન છે તે કયા જિલ્લાની અંદર આવેલું છે તો જવાબ આવશે મારુતિ વન છે તે વલસાડની અંદર આવેલું છે તો આ હતા આજના બેસ્ટ થર્ટી ક્વેશ્ચન્સ આજે આપણે પાર્ટ થર્ટીનની અંદર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી સો આજ પૂરતી આટલું જ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ